રેડિયો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. હેલો, નમસ્કાર, હું વિરલ રાજ આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું અલ્પ સંવાદ અંતર્ગતની આપણી શ્રેણીમાં નોબત હવે યુટ્યુબ પર. અને આ અલ્પ સંવાદમાં અલગ અલગ પ્રતિભાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. આજે અમારા ચહેરા પરનો હરખ તમને કહેતો હશે કે આજે કોઈ બહુ મસ્ત મજાની પ્રતિભા આપણી વચ્ચે છે, જેની સાથે વાત કરવું મને અંગત રીતે બહુ ગમે છે. તો ચાલો એ આપની સમક્ષ સ્ક્રીન પર આવે એ પહેલા એમનો એક શેર તમને કહી દઉં. આવ મારી જિંદગી ચાહું તને, આવ મારી જિંદગી ચાહું તને, તું મને જેવી મળી ચાહું તને. જે જિંદગીને પ્રેમ કરે છે, જિંદગીના વિવિધ રંગોને પ્રેમ કરે છે, એવું એક જબરજસ્ત મસ્ત મજીલું વ્યક્તિત્વ બીજું કોઈ નહીં, વિખ્યાત કવિ, નાટ્ય લેખક, નવલકથા લેખક, રાઇટર, કોલમિસ્ટ, હાસ્યકાર, સંચાલક ડોક્ટર રઈશ મણિયાર. નમસ્તે વિરલભાઈ. રઈશભાઈ, સ્વાગત છે આપનું નોબતના આંગણે આજે અલ્પ સંવાદ શ્રેણીમાં. નોબતના તમામ વાચકો અને હવે તો આ યુટ્યુબના તમામ દર્શકોનું પણ ખૂબ સ્વાગત છે. જામનગર વારંવાર આવવાનું થાય છે, તેમાં ખાસ કરીને નોબતના વિવિધ કાર્યક્રમોમાં વારંવાર આવવાનું થાય છે, એટલે ખૂબ આનંદ છે કે આ પ્લેટફોર્મ પર આપણે વાત કરી રહ્યા છીએ. અને આપણે બે તો બહુ બધી વાતો કરી આજનો. મને કહી દેવા દો દર્શક મિત્રોને કે આજનો ઇન્ટરવ્યુ ઇઝ મોર લાઈક અ પર્સનલ કન્વર્સેશન. રઈશભાઈ અંગત મિત્ર છે, એક લેખક દિગ્દર્શક તરીકે અમે પુષ્કળ કામ કર્યું છે. મેં પહેલો શેર પણ અમારા જ એક નાટક લવ યુ જિંદગીનો કહ્યો હતો. એ નાટકથી જ અમે બે ભેગા થયા અને એ નાટકથી જ અમે પછી આગળ ઘણું કામ કર્યું. મેં શરૂ ત્યાંથી કર્યું, પણ હવે હું ફ્લેશ ફોરવર્ડમાં જઈશ, ફ્લેશબેકમાં જઈશ. રઈશભાઈ, ફ્લેશબેકમાં જઈને તમે અત્યારે નવલકથાઓ લખી, સ્ક્રીન પ્લે લખ્યા, નાટકો લખો છો, ગઝલકાર તરીકે તો ખૂબ જ પ્રસ્થાપિત છો, વ્યવસાય તબીબ છો, ત્યારે પૂછવાનું કે શબ્દ સાથેનો આ નાતો ક્યારે જોડાય? શબ્દ પહેલાથી વાંચવાનો શોખ. મારા પિતાજી શાળામાં આચાર્ય હતા, તો ખૂબ નાની ઉંમરે એમની જે લાઇબ્રેરી, શાળાની લાઇબ્રેરી હતી, વિદ્યાર્થી તો વાંચતા નહીં એમના, પણ મેં એને આખી ફંફોસી નાખેલી. અને મને એક્ઝેક્ટ જો ઘટના કહું ને તો એક ઘટના યાદ છે કે અમારે એક ગુજરાતીનો પીરિયડ શિક્ષક ગેરહાજર હતા છઠ્ઠા ધોરણમાં, અને વિજ્ઞાનના શિક્ષક પીરિયડ લેવા આવેલા. અને એ પીરિયડમાં એમણે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે એ કવિતા જે છે, એ કવિતાની અંદર મોટે 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 મેં તો આંસુડે વધાવ્યા રે એવી પંક્તિ આવતી. એટલે એ વિદ્યાર્થીઓને પૂછતા બધાને કે એ હરજીનું સ્વાગત કવિ કેવી રીતે કરે છે, કવિ કેવી રીતે કરે છે, તો બધા પોતાની રીતે જવાબ આપતા હતા, જે ટેક્સ્ચ્યુઅલ જવાબ જેને કહીએ શબ્દસહ એ આપતા હતા, પણ એ સરને પસંદ પડતો નહોતો. એટલે મને તે વખતે વિચારવાની ફરજ પડી કે આ વિજ્ઞાન શિક્ષક છે અને જોઈએ છે શું. પછી મને તે વખતે ઝબક્યું કે આ મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, તો આ મોતી કવિ ક્યાંથી લાવે? મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા. એટલે મેં કીધું કે આંસુરૂપી મોતીથી આ કવિ વધાવે છે. તો એ પહેલી વખત 11 વર્ષની ઉંમરે મેં આંસુરૂપી મોતી એ પ્રતિક એ રૂપક એ શિક્ષકને તો આનંદ થયો થયો, પણ મને મારી અંદર એક કવિ તે ઘડીએ મળ્યો. તમને મળ્યો કે તમે એક રૂપકને પકડી શક્યા નાની ઉંમરે, ક્યાં વાત. અને આ સાથે એનો કોઈ એક નાની ઘટના હોય જે સ્પાર્ક હોય જે આપણે જોડી દે. રઈશભાઈ, મને ખ્યાલ છે, નવાઈની વાત એ છે કે વિજ્ઞાન શિક્ષકે એ રસ જાગૃત કર્યો, એ ગુજરાતીના શિક્ષક નો હતા. અને બહુ મજાની વાત છે, દર્શક મિત્રો અને બધા જ તમને ગુજરાતી ભાષાના જેટલા ચાહકો છે એ મુખ્યત્વે તમને એક કવિ તરીકે, ગઝલકાર તરીકે ઓળખે છે, પણ તમારા અંગત લોકોને ખબર છે કે તમારે રાઇટિંગ ક્ષેત્રમાં, લેખન ક્ષેત્રમાં ગઝલ બહુ પછીથી આવી. તમારે પહેલા તો બીજું જ કંઈક લખવું હતું, એ શું હતું એ કહો. જી, એટલે મને છે ને નાટકોનો શોખ હતો, અને મારા જે કઝિન્સ બધા હતા 12-15, એ બધાની સાથે મળીને હું એક પેલું જે ગોડાઉન થિયેટર અથવા તમે એને તબેલાનું થિયેટર કહો ને એવું થિયેટર ઘરમાં ચલાવતો, અને અમે નાટકો બધા કરતા. એટલે ચોરેલી ઉઠાવેલી સ્ક્રિપ્ટ, જે કોઈની પણ વાર્તા હોય એનું રૂપાંતર કરીને ભજવતા. એટલે સૌથી પહેલો શોખ નાટક. અને એ 18 વર્ષની ઉંમરે 12મા ધોરણમાં સારા ટકા આવ્યા. મા બાપની ઈચ્છા હોય, સમાજ બધા એમ કહેતા હોય કે ભાઈ પર્સન્ટેજ છે મેડિકલ ડૉક્ટરમાં જવાનું, એટલે પહોંચી ગયા. પણ એક ઈચ્છા જે હતી ફિક્શન લખવાની એ અધૂરી રહી ગઈ બીકોઝ ઓફ માય, એટલે એ જે શિડ્યુલ છે, જે વ્યસ્તતા છે મેડિકલ કોલેજની, અભ્યાસની, પાસ થવાની, જવાબદારી વાંચવાની, પછી પ્રેક્ટિસ ચાલુ થઈ, તો એ બધાની વચ્ચે ફિક્શન દૂર થઈ ગયું, દૂર થઈ ગયું. પણ મેં 4-5 વાર્તાઓ 18 વર્ષની ઉંમર પહેલાં લખેલી અને 4-5 નાટકો લખેલા. અચ્છા. હા, એટલે નાના નાના એકાંકીઓ લખેલા ત્યારે. અને એ પછી છૂટી ગયું. એ પછી એક 32-33 વર્ષની, 34 વર્ષની ઉંમર, એક ખાલીપો, એક અજંપો, એક બેચેની કે કંઈક હજુ વ્યક્ત થવાનું બાકી છે એ તોડી ફોડીને બહાર આવવા માંગતું હતું, અને પછી એમાંથી આ ફરીથી ચાલુ થયું.
તો એ દરમિયાન તમે ગઝલો વધારે લખી? હા, કેમ કે મેડિકલના અભ્યાસમાં બે પીરિયડની વચ્ચે સમય મળે અથવા ઘરેથી કોલેજ જતા સમય મળે, તો આ અડધો પોણો કલાક વિચારવા મળે એમાં વાર્તા કે નવલકથા પર તો વિચાર ના કરી શકાય. સો આઈ વોન્ટેડ સમથિંગ કે જેના પર શોર્ટ ટાઈમમાં ફોકસ કરીને કામ કરી શકાય, એટલા માટે ગઝલનો પ્રકાર પસંદ કર્યો કે જેમાં એક બે શેર લખીને પણ તમે કામ ચલાવી શકો. રેશભાઈ, તમે આમ બહુ મેથોડિકલ એપ્રોચથી કામ કરવા વાળા વ્યક્તિ છો. તમે નેચરલી જે પણ તમે નક્કી કરો કે ગઝલ લખવી છે કે નાટક લખવું છે, તો એ સ્વરૂપનો અભ્યાસ કરો, પછી એ સ્વરૂપને વધારે ને વધારે રિસર્ચ કરીને એમાં કામ કરો, એવી તમારી આમ જેને કહેવાય ને કે તમારો નેચર રહ્યો છે, તમારો સ્વભાવ. તો તમે સૌથી પહેલા કયા ગઝલકારને આમ વાંચીને તમે પ્રભાવિત થયા કે તમને એમ લાગ્યું કે આની શૈલીને હું પકડું, અથવા તો કોઈની શૈલી ન પકડીએ પણ તમે પ્રભાવિત થઈને ક્યાંથી શરૂ કર્યું ગઝલ? તમારા ફેવરેટ રાઇટર્સ, ચાલો એમ કહો. જી, તો બહુ શરૂઆતમાં જ્યારે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું તો મુકુલ ચોકસી મને મળ્યા. ડૉક્ટર મુકુલ ચોકસી મારા સિનિયર હતા, એટલે એ કોલેજમાં હતા, કોલેજમાં ભણતા હતા, એવું કેવું એમના માટે વધારે પડતું છે કે એ પોતાની અલગારી દુનિયામાં રહેતા. પણ એક દિવસ મેં કંઈક મારી ગાંડી ગયેલી કાચી કવિતા મૂકી નોટિસ બોર્ડ પર, અને એ એમણે વાંચી અને એમને રસ પડ્યો કે આ કોણ છે, અને એમણે મને શોધી મંગાવ્યો કે આ રહીશ મનિયાર નામનો કોઈ છોકરો છે નવો ફર્સ્ટ ફ્રેશર, એને બોલાવો. અને અમારા સમયમાં રેગિંગ બહુ ચાલતું કોલેજમાં અને ભયંકર બધી કથાઓ સાંભળેલી, એટલે મને કોઈ બોલાવવા આવ્યું એટલે હું સમજ્યો કે હવે આપણે રેગિંગનો ભોગ બન્યા. આપણે પછી જોયું તો એક 18-20 રૂપિયાનો ખાદી ભંડારનો જબ્બો પહેરેલ એક નિર્દોષ લાગતી દાઢીધારી વ્યક્તિ હતી મુકુલ ચોકસી. પછી એમણે મને કહ્યું કે હું મુકુલ ચોકસી છું. મેં નામ સાંભળેલું એમનું, ખબર નહીં કે મારી કોલેજમાં મારા સિનિયર હશે. તો એમણે મને મરીઝનો કાવ્ય સંગ્રહ વાંચવા આપ્યો, આગમન. અને એ આગમન એ કવિતાની દુનિયામાં મારો પાસપોર્ટ, અને એનાથી હું એ ઓશિકાની નીચે મૂકીને હું સૂતો, એટલે મરીઝની સાથે મારો પહેલો પરિચય થયો. અને પછી તો મુકુલે આખી લાઇબ્રેરી એની ખુલ્લી મૂકી દીધી મારા માટે. તો મારા પ્રિય કવિની જો વાત કરો તો ગુજરાતીમાં મરીઝ અને રમેશ પારેખ, અને ઉર્દુમાં ગાલિબ મીર, અને એ સિવાય એ દિવસોમાં ખૂબ જેમને વાંચ્યા ચેખોવ, એન્ટોન ચેખોવ, આ બધા મારા પ્રિય લેખકો છે. મરીઝ પર તો પછી તમે ઘણું બધું કામ કર્યું છે, એ પુસ્તકની વાત કરો. જી, મરીઝ મેં જોયું કે મરીઝની જ્યારે વડીલોને પૂછીએ, આપણે સિનિયર શાયરોને પૂછીએ, તો એમની બદનામીની બે ચાર વાતો એમને ખબર હોય કે આ રીતે શરાબ પીતા ને આ રીતે આમ લખી આપતા, પણ ડિટેલ કોઈને ખબર નહોતી. એટલે મને એમ લાગ્યું કે જે આટલો મોટો યુગ પ્રવર્તક શાયર છે, જેમ ગાલિબને લોકો 150 વર્ષ પછી યાદ કરે છે, એમ મરીઝને કરવાના છે. તો વર્તમાન સમયમાં કોઈએ એમનો જન્મ ક્યાં થયો, એ ક્યાં રહ્યા, એને જીવનમાં શું કર્યું, કઈ રીતે, એના વિશે કોઈએ કંઈ ડોક્યુમેન્ટ કર્યું જ નહોતું. તો મને એમ લાગ્યું કે આ મારે કરવું જોઈએ. એટલે પછી હું મરીઝના જે સમકાલીનો હયાત હતા એ બધાને મળ્યો. એ જમાનામાં તો આ રેકોર્ડર્સ હતા નહીં બધા, તો પેલી જે જૂની સ્ટાઇલની સ્પૂલવાળી કેસેટ હતી એના પર, હા, એના પર રેકોર્ડિંગ કર્યા બધા. ઓછામાં ઓછી 30-40 કેસેટ્સ બનાવી મેં, અને એના પર જે જે ડિટેલ્સ મળી એના પરથી આ મરીઝ અસ્તિત્વ અને વ્યક્તિત્વ પુસ્તક લખાયું, ને એના પરથી જ મરીઝ નાટક થયું. પછી જે મનોજ શાહ ને કરે છે એ મરીઝ અસ્તિત્વ અને વ્યક્તિત્વ, એના પરથી. ક્યાં વાત હૈ, ગઝલની સાથે જોડાયા પછી તમે બહુ વિખ્યાત લેખકોના ગઝલ સંગ્રહોને પણ તમે ગુજરાતીમાં લાવ્યા છો, અને એ જ તમને અમિતાભ બચ્ચન સુધી પણ લઈ ગયા, તો એની વાત થોડી કરીએ. અચ્છા, ઓકે. એમાં એમ થયું કે કેફી અઝમી સાહેબ બીમાર હતા અને મરણ પથારી પર હતા, સુરેશ દલાલ એમને મળવા ગયેલા. તો એમણે યાદ કરાવ્યું કે કુછ બાત થી કે આપ મેરી ગઝલો કા ગુજરાતી કરને વાલે હૈ, અને પછી એ 2-3 દિવસમાં ગુજરી ગયા. એટલે એ ખટકો સુરેશભાઈના મગજમાં રહી ગયો કે આ એમણે, મેં કીધેલું કે હું ગુજરાતીમાં અનુવાદ કરાવીશ ને મેં કરાવ્યું નહીં, એટલે એમણે મને કામ સોંપ્યું. એ અનુવાદો મેં કર્યા, અને અનુવાદોના વિમોચનના કાર્યક્રમમાં જાવેદ અખ્તર અને શબા નાઝમી સુરત આવ્યા, જાવેદ અખ્તર આવ્યા સુરત. જાવેદ અખ્તરે જ્યારે અનુવાદો જોયા અને સાંભળ્યા ત્યારે એમણે મને પૂછ્યું કે આ તો છંદમાં છે, હા છંદમાં છે, તો કે આ તો ઉર્દુના જે છંદ હોય એ જ છંદમાં તમે કર્યું છે, મેં કહ્યું હા એ જ છંદમાં કર્યું છે, તો કે ગુજરાતીમાં પણ એ જ છંદ આવે, મેં કીધું હા. અને આ બધું તમે કેટલા સમયમાં કર્યું, મેં કીધું 1.5 મહિનો થયો મને. તમે 1.5 મહિનામાં આ કામ કર્યું, તો આપણે મારો તર્કસ સંગ્રહ છે એની ડેટ નક્કી કરીએ રિલીઝની ગુજરાતીની, અને તમે કામ શરૂ કરો. અને એ રીતે એમણે મને આ કામ કરવા કહ્યું, એટલે એ કામ થયું. પછી તર્કસનું ઓપનિંગ થયું, એમાં પણ જાવેદ અખ્તરની લખેલી તર્કસ, એને મેં ગુજરાતી અનુવાદ શબ્દ સહ અને એનો છંદ સાથે અનુવાદ કર્યો. સો એ લાગે સરળ પણ એટલું સરળ છે નહીં, જે કલમ સાથે કે ગઝલ સાથે પનારો હશે એમને ખબર હશે કે એ રૂપાંતર કે અનુવાદમાં એ છંદ જાળવી અને એ જ ભાવ જાળવીને કરવું. આપણી સંસ્કૃતિમાં સમશ્લોકી અનુવાદ એમ કહેવાય, સમશ્લોકી અનુવાદ.
તો આ કર્યું એટલે જાવેદ સાહેબ આવ્યા એ કાર્યક્રમમાં, મુંબઈમાં સરસ કાર્યક્રમ થયો. અને પછી તો એ વાત મારા ધ્યાન બહાર હતી. પછી એમણે શું કર્યું કે કેફી સાહેબનું સમગ્ર કેફી એક ઉર્દુમાં પ્રગટ કર્યું અને એના અનુવાદ, એના વિમોચનનો કાર્યક્રમ રાખ્યો પૃથ્વી થિયેટરમાં, અને એમાં બચ્ચન સાહેબને બોલાવ્યા. અને પછી મારા પર ફોન આવ્યો 2 દિવસ પહેલા, એમને વિચાર આવ્યો હશે કે આ વિમોચન ભેગું પેલી ગુજરાતી બુકનું પણ કરી દઈએ, કે આપ પરસો ક્યાં કરે હો? મેં બોલા ફ્રી હું, મેં કુછ અગર હોગા તો ભી ફ્રી હો જાઉંગા. એમણે પછી કહ્યું કે આ રીતે મારા સસરાજીનું પુસ્તક અમે રિલીઝ કરી રહ્યા છે ઉર્દુ, તો એની સાથે સાથે મારે ગુજરાતી કરવાની ઈચ્છા છે, તો આપ આવી જાઓ. એટલે હું પહોંચી ગયો ત્યારે એમણે મને અમિતાભ આવવાનો છે એવું, અમિતાભ આવવાના છે એવું કહ્યું નહોતું. એણે કહ્યું હી મે કમ. પછી હું ત્યાં પહોંચ્યો અને ત્યાં જોયું તો સામેથી પસાર થયા બિગ બી, અને ખૂબ સરસ. એટલે લગભગ 2004 કે એવી કોઈક સાલ હતી, 10મી મેનો દિવસ હતો, અને એ દિવસે આ રીતે અમારી મુલાકાત થઈ. અમિતાભ પોતે મળ્યા, વાત કરી. એ દિવસે ધમાલ ધમાલમાં ઓટોગ્રાફ કરવાના રહી ગયા, કેમ કે હું ઓટોગ્રાફ લેવા જાઉં તો બહુ ઢગલો થઈ જાય એમ હતું, અને અમિતાભને ત્યાંથી કાઢવાના હતા એટલે રહી ગયા. એટલે મેં શબાનાજીને કહ્યું કે મારા બચ્ચનના ઓટોગ્રાફ રહી ગયા, મુલાકાત થઈ પણ ઓટોગ્રાફ રહી ગયા. એમણે યાદ રાખ્યું. થોડા દિવસ પછી ફોન કર્યો મને કે આપકા ઓટોગ્રાફ બાકી થા, અમિતજી સે બાત હો ગઈ હૈ, આપ અમિતજી કો ભેજ દો. એટલે મેં અમિતાભ બચ્ચનના સરનામે મારું પુસ્તક મોકલ્યું, એમણે ઓટોગ્રાફ કરીને પાછું મને કુરિયર કર્યો. આ રીતે જીવનમાં એક વાર બિગ બીને ગુલઝાર સાહેબની બીજી એક વાત નીકળી છે એટલે કહી દઉં છું કે ગુલઝાર સાહેબ અત્યારે 365 ભારતીય કવિતાનું ટ્રાન્સલેશન કરી રહ્યા છે. જેમ મેં કર્યું છે એમ એમણે વિવિધ ભારતીય ભાષાઓમાંથી રોજની એક કવિતા એમ કરીને 365 દિવસની 365 કવિતાનું એક સંકલન કર્યું છે. તો એક કવિતા એમણે મારી ગુજરાતીમાંથી ઉર્દુમાં અનુવાદ કરી. ક્યાં વાત, એટલે ગુલઝાર સાહેબે આપની અનુવાદ કર્યો. વાહ વાહ રહીશભાઈ, આ એક બહુ જબરજસ્ત ન્યૂઝ છે. દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મૌજ બન જાતી હૈ. 29 સાલોં સે સફળતા કે શિખરો કો ફતહ કરતે હુએ ઇસ વર્ષ પરીક્ષાઓ મેં ઠકરાર કેવલ ઓર અસૌંદર્ય મંથન ને ગુજરાત મેં ટોપ કિયા હૈ. ઓર ઇસ વર્ષ સ્કૂલ કે 75 સે જ્યાદા વિદ્યાર્થીઓ ને હિન્દુસ્તાન કી ટોપ કોલેજીસ મેં દાખિલા લિયા હૈ. બ્રિલિયન્ટ અ કમ્પ્લીટ સ્કૂલ વિથ ચાન્સ ફોર 100% સ્કોલરશિપ જો આપકો રખે આગે. ડેમો ક્લાસ 25 માર્ચ 2019 સે શરૂ. એક વીક ડેમો તો બનતા હૈ યારો. ચેરમેન શ્રી અશોક ભટ્ટ ઓર મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઉષ્મિતા ભટ્ટ. હમારી એક નઈ બ્રાન્ચ શરૂ હો રહી હૈ, પ્રગતિ પાર્ક પાર્ટ 2 કૃષ્ણનગર મેઇન રોડ. ફોન લગાયા જાય બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ લિમડા લેન જામનગર. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. રીશભાઈ આ તો ગઝલની આખી તમારી સફરની વાત થઈ, પણ પછી જે તમારું આમ અંદર દબાયેલું હતું, જે મેડિકલમાં જતા રહી ગયું હતું સપનું, ફિક્શન લખવું, વાર્તાઓ, નવલકથા, નાટકો, સ્ક્રીન પ્લે, અને હવે અત્યારે તમે નાટકો પણ લખી રહ્યા છો ને તમારી નવલકથાઓ પણ સુપરહિટ છે, તો એ પાછું શરૂ કઈ રીતે થયું? જી, એમાં એક તો તમે કીધું એ જવાબ એમાં આવી ગયો કે દબાયેલી ઈચ્છા હતી, ધરબાયેલી ઈચ્છા હતી, અકાળે અવસાન થયેલું એનું 18 વર્ષની ઉંમરે, એટલે 34 વર્ષે ફરી પાછું નાતરું કરવાનું મન થયું. અને બીજી એના કરતાં વધારે જો ઊંડાણથી કહું તો ગઝલ કે કવિતા છે ને એક પ્રમાણમાં સ્વકેન્દ્રિક કાવ્ય પ્રકાર છે. તમે જોજો એમાં માણસના અંગત મંથનની વાત વધારે આવે, આંતરિક એ વધારે હોય, અને હું આમ હું તેમ, મારી સફર, મારી દિશા, મારું ધ્યેય, મારી નિષ્ફળતા, મારા દુઃખ. તો આ નાટક અને ફિક્શન શું પરકાયા પ્રવેશ. સો એક દાયકા સુધી, 15 વર્ષ સુધી જાત વિશે મંથન કર્યા પછી મને એક પ્રકારની શાંતિ આવી મગજ પર કે હવે હવે આના વિશે બહુ વિચારવું નથી. પોતાના જીવનના ધ્યેય કે પોતાની સફળતા કે પોતાની નિષ્ફળતા, આ બધાથી એક જાતનું સમાધાન આવી ગયું કે હવે આમાં આમાં કંઈ બહુ વિચારવા લખવા કહેવા જેવું છે નહીં. અને વિચાર એવો આવ્યો કે બીજાઓના જીવનમાં રસ લો અને લોકોના સુખ દુઃખમાં રસ લો, અને એના માટે
નાના માણસો, મોટા માણસો, દરેક સમાજના તબક્કાના માણસો, સમાજના અલગ અલગ વર્ગના સંઘર્ષની વાત, આ બધામાં રસ લઈને એ લોકોના મનમાં શું ચાલે છે, એ લોકોનો મનોવ્યાપાર શું છે, આને વ્યક્ત કરવાની ઈચ્છા થઈ. પ્લસ મેં કામ વર્ષો સુધી ચાઇલ્ડ સાયકોલોજીમાં કર્યું, એટલે ચાઇલ્ડ સાયકોલોજીમાં મા બાપની સાથે, બાળકોની સાથે તેમજ એડોલેસન્ટ તરુણો સાથે જે વાતચીત કરવા મળી, ને એ લોકોએ, આપણે નોર્મલ વ્યવહારમાં તો બધા દંભ કરતા હોઈએ, મતલબ બનાવતા હોઈએ છે, ડિફેન્ડ કરતા હોઈએ પોતાની જાતને, પણ જ્યારે ક્લિનિકમાં તમારી પાસે દર્દી આવે ત્યારે એ પોતાના બધા આવરણો ખુલ્લા મૂકીને તમારી સાથે વાત કરતો, તો એક મનોજગતનો પણ મને પરિચય થયો. મારે એને પણ રેશભાઈ, તમારા નાટકો મેં તો કર્યા છે ચાર, એમાં થ્રિલર હોવા છતાં, થ્રિલ હોય કે કઈ પણ બીજો આપણે જોનર લઈએ, પણ એમાં માનવીય મન અને હ્યુમન સાયકોલોજી કે જેને કહેવાય ને, એના એના બિહેવિયર એકદમ સટીક હોય છે, અને બહુ તમે ક્લિયર હો છો એ કેરેક્ટરાઇઝેશનમાં. આઈ થિંક એ તમારા ડોક્ટરના સાયકેટ્રિસ્ટના પ્રોફેશનના અનુભવ પરથી આવ્યું. એટલે મારા પોતાના જીવનમાં કહો કે મારી પ્રેક્ટિસમાં કહો, મેં એમ જોયું છે કે લાઈફ ઇઝ અ મિક્સચર બિટવીન ઇમોશન એન્ડ વિઝડમ. આપણે ઇમોશન છે ને એ ઉપજે છે, નિપજે છે, ઉદ્ભવે છે અંદરથી, એને તમે બહુ કંટ્રોલ નથી કરી શકતા, અને એના વગર જીવન નથી. તમે મેચ જુઓ છો, તમને ઇમોશન ના હોય, તમે ચેન્નાઈ કે મુંબઈને સપોર્ટ ના કરતા હો અને મેચ જુઓ, તો તમને મેચમાં મજા ના આવે, તમને એમ થાય કે પુઅર ક્વોલિટીની મેચ છે, આ લોકો કેચ છોડે છે, આ લોકો બરાબર રમતા નથી. પણ તમે જો ચેન્નાઈ કે મુંબઈને સપોર્ટ કરતા હો તો તમને મજા પડે. એમ ઇમોશન એવી વસ્તુ છે કે ઇમોશન દરેક વસ્તુને રસપ્રદ બનાવે છે, પણ ઇમોશન ડિસ્ટ્રક્ટિવ પણ છે, ડિસ્ટ્રક્શન પણ કરે છે. તો ત્યારે વિઝડમ આવે છે. એ વિઝડમ જે છે એ નાટકમાં કે વાર્તામાં એક કોન્ફ્લિક્ટ આવે અને એક રિઝોલ્યુશન આવે. તો કોન્ફ્લિક્ટ ત્યારે થાય છે જ્યારે ઇમોશન અને વિઝડમ વિરોધી હોય છે, અને રિઝોલ્યુશન ત્યારે આવે છે જ્યારે બંને સમાધાન સાધે છે. તો આ વસ્તુને અલગ 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 સ્વરૂપે જોવાની એક સમજ પડવા માટે, તમે અમુક, જેમ તમે પિક્ચર જુઓ છો અત્યારે તો તમે સામાન્ય દર્શકની જેમ જોતા નથી, તમે તરત પારખી જાઓ છો કે મૂવીમાં આ કેરેક્ટર આટલા માટે સ્ટ્રોંગ છે, અથવા આ કેરેક્ટર આટલા માટે મૂકવામાં આવ્યું છે જેથી વાર્તાને આ વળાંક મળે. તો એક માળખું, એક સ્ટ્રક્ચર જોતા આપણે શીખી જતા હોઈએ છીએ. જેમ કવિઓ પણ બહુ પારંગત થઈ જાય તો કવિતા સાંભળવાના બદલે છંદ કયો છે, આનો છંદ બરાબર છે કે નહીં એ પહેલા જોઈએ અને પછી એનો અર્થ વિચારે, એમ એવી રીતે તમે પિક્ચર જોતા હો, એમ સ્ટ્રક્ચર પ્લોટની ગૂંથણી જોતા હો. તો એ એક માઇન્ડ હોય, પણ આ માળખું સમજમાં આવવાના કારણે મને એમ થયું કે સંસારને આપણી રીતે રજૂ કરીએ. બીજું એક વિચાર મનમાં એમ હતો કે જો આ સંસાર એ ઈશ્વરે આપેલી ગિફ્ટ હોય, ઈશ્વરની રચના, ઈશ્વરની ભેટ હોય, તો મારી વાર્તા કે મારી નવલકથા કે મારું નાટક છે એ પણ એક દુનિયા છે, અને એનો સર્જનાર હું છું. હા, અને એ મેં ઈશ્વરને આપેલી ભેટ છે, ભગવાને મને જીવન આપ્યું, મેં એને વાર્તાઓ આપી. વાહ. અને અત્યારે તમારી નવલકથા, નવલકથા પરથી નાટક બને, ઘણીવાર તમે નાટકના પ્લોટ પરથી નવલકથા લખો છો, અને એ વાત ક્યારેક કોઈ બીજા સમયે કરીએ, કારણ કે ઘણા બધા નાટકોને ઘણી બધી વાત કરવાની છે. હવે રહીશભાઈ, મારે એક જુદા વિષય પર લઈ જવા છે તમને. આ અલ્પ સંવાદમાં ઘણી વાર હું એવું કરતો હોઉં છું, તમે ભલે સાયકેટ્રિસ્ટ છો પણ અમે તમને જુદી રીતે ઓળખી શકીએ એવી ટેસ્ટ અમે લેશું. હું એક શબ્દ બોલીશ, એની સાથે સંકળાયેલું તમને જે પેલા યાદ આવે એ બોલવાનું. ચોક્કસ. રાઈટ, સુરતી છું એનો ખ્યાલ રાખજો. હા, પણ તમને હું ઓળખું છું, અને તમે સુરતીના બધા ગુણો નથી ધરાવતા એ મને ખબર છે, એટલે અમને કોઈ સેન્સર નહીં કરવું પડે કઈ. પ્રેમ, લવ, જીવનને, હેટ, હેટ્રેડને, હેટ, હેટ્રેડ, મજાની લાઈફ, કેને કહો તમે, કામમાં ડૂબી જવું, ધ્યેય, દિશા, બદલાયા કરે, ધ્યેય બદલાયા કરે, બદલાયા કરે. હા, સો યોર વર્ડ ઇઝ બદલાયા કરે, દિશા. હા, જીવનમાં તમને એમ કહેવામાં આવે કે આ જગ્યાએ વેકેશન કરવું છે, તો યોર ડ્રીમ ડેસ્ટિનેશન ફોર વેકેશન? હિમાલય. હિમાલય. પ્રિય ફૂડ? ખમણ. અમીબેન, એમના વાઈફ નું નામ છે એટલે. મેનેજમેન્ટ. રઈસ મણિયાર નું મેનેજમેન્ટ. રઈસ મણિયાર નું મેનેજમેન્ટ. અને હવે છેલ્લે, ઘણા બધા યુવાનો અલ્પ સંવાદ જોશે, તમારા ચાહકો પણ જોશે, તો એમના નામે કોઈ સંદેશ? સંદેશ આપવા જેવી હજુ ઉંમર થઈ નથી મને એવું લાગે છે, પણ મને જે બહુ નાની નાની વાતો જીવનમાં સમજાઈ છે તેમાંથી સૌથી મહત્વની વાત એ છે કે બહુ ઓવર મોટિવેશનનો આ જમાનો છે,
દોડધામનો રેસનો આ જમાનો છે. સો આપણે બધા જ ચાર પંક્તિ દ્વારા જો આને હું મૂકવાની કોશિશ કરું તો, કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ? કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ? ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ. બહુ દૂર નજર હોય ને તો તમે પહેલા જ પગથિયામાં તમે ગૂંચવાઈ જાઓ. હા, ક્યાં પગ મૂકવાનો એ ખબર ના પડે. કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ? ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ. ને જે જોઈએ છે તમને મળે એ જ આખરે, કે જે જોઈએ છે તમને મળે એ જ આખરે. શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ, કે શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ. એટલે છતાં પણ જીવનમાં બહુ ધ્યેય કે બહુ જ લક્ષ્ય રાખીને જીવવામાં હું માનતો નથી, પણ એક દિશા હું ચોક્કસ નક્કી રાખું છું. એના કારણે ક્યાં જવાનું છે નજીકના ગાળામાં, શોર્ટ ટર્મ મિડ ટર્મ, એના આધારે મારું ટાઈમ મેનેજમેન્ટ થાય છે. એના આધારે કઈ વસ્તુને કેટલો સમય આપવો એ હું નક્કી કરતો હોઉં છું. અને મારા માટે સૌથી મહત્વની વસ્તુ છે તલ્લીનતા, કે હું એમ સમજુ છું કે આપણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કર્મણ એ વાધિકારસ્તે મા ફલે સુકાદા છે ને, એટલે કર્મ અને ફળની વચ્ચેનો જે સંબંધ છે એમાં હું એવું માનું છું કે કર્મ એક પ્રક્રિયા છે અને પ્રક્રિયા એટલે કે પ્રોસેસ એ પરિણામ, એનો બીજો છેડો પરિણામ છે, પ્રોસેસનો બીજો છેડો પરિણામ છે. એટલે મારે, હું ગમે એટલી વાતો કરું કે આ નાટકમાં આ સીન આમ લખું આમ લખું આમ લખું, મારે આમ કરવું છે, જ્યાં સુધી હું બેસીશ નહીં કાગળ લઈને, જ્યાં સુધી હું પ્રક્રિયા નહીં કરું અને જ્યાં સુધી હું પ્રક્રિયામાં વિશ્વાસ નહીં રાખું, શ્રદ્ધા નહીં રાખું કે આ પ્રક્રિયાના અંતે મને પરિણામ મળશે, ત્યાં સુધી રિઝલ્ટ મળવાનું નથી. સો યુ હેવ ટુ સિટ, યુ હેવ ટુ એકચ્યુઅલી વર્ક. અને તમારા મગજમાં શ્રદ્ધા અને દિશા બરાબર હશે તો ચોક્કસપણે તમારે જ્યાં પહોંચવું છે ત્યાં સુધી પહોંચી શકશો. એવી મારી અદભુત વાત કરી રહીશભાઈ તમે. અને મારે એટલું જ કહેવાનું આપણા મિત્રોને કે મેં રહીશભાઈના એક પણ ગઝલ સંગ્રહનો ઉલ્લેખ નથી કર્યો, એમને મળેલા પુષ્કળ ગઝલ માટેના એવોર્ડ્સની વાત નથી કરી, નવલકથાઓ નાટકો એ કોઈની વાત કર્યા વગર એક વ્યક્તિ ડોક્ટર રહીશ મણિયાર તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો, એક સર્જક એક કલાકાર રહીશ મણિયાર આ અલ્પ સંવાદમાંથી થોડા પણ આપણા સુધી પહોંચ્યા હશે તો એ આ અલ્પ સંવાદની સફળતા હશે. થેન્ક યુ રહીશભાઈ, થેન્ક યુ વેરી મચ. તો મળતા રહીએ આવા જ કોઈ સરસ વ્યક્તિત્વ સાથે ફરી આવા કોઈ અલ્પ સંવાદમાં, નોબતના આંગણે નોબતના ઠેકાણે યુટ્યુબ પર. થેન્ક યુ.